મોર્નિંગ, કેમ છો તમે બધા? એકદમ મજામાં છો ને? આપણે આગળ શબ્દો ભણ્યા હતા એ બધા તમે લખી દીધા છે ને? ઓકે, તો ચલો હવે આપણે બીજા નવા શબ્દો ભણીએ. તો ચાલો બાળકો આ ચિત્ર જોવો. આ તમને શું દેખાય છે? હા, મોટી બિલ્ડિંગ દેખાય છે ને, એને શું કહેવાય? ઇમારત. શું કહેવાય? ઇમારત. તો ઇમારતમાં નાનો ઈ, પછી મનેકાનો મા, રત. આવી રીતે શું લખાય? ઇમારત. તો ઈ મનેકાનો મા રત, બરાબર. આવી રીતે આપણે શું લખશું? ઇમારત. ચલો આ શેનું ચિત્ર છે? તો આને કહેવાય જિનાલય. જને અશ્વય જિનાલય. શું કહેવાય આને? જિનાલય. તો જિનાલય છે એક જૈન ટેમ્પલ છે, બરાબર. જૈનોનું જે મંદિર હોય એને કહેવાય જિનાલય. તો જૈનોના મંદિરને શું કહેવાય? જિનાલય. તો જિનાલય કેવી રીતે લખાય? જ જને અશ્વય જી ન નનેકાનો ના લય જિનાલય. કેવી રીતે લખાય? જ જને અશ્વય જી ન નનેકાનો ના લય જિનાલય, બરાબર. શું બોલાય એને? જિનાલય. ચલો હવે આપણે આગળ વાંચીએ, બરાબર. તો આપણે હ ને અશ્વય હિ સુધી ભણ્યા ને, હ પછી શું આવે? અડ. તો અડ લખવાનો, અને અડ ને અશ્વય અડી. શું થાય? અડ ને અશ્વય અડી. તો આમ લખવાનું, અડ અને અડ ને અશ્વય અડી. બોલો મારી સાથે, અડ અડ ને અશ્વય અડી. પછી શું આવે? ક્ષ. તો ક્ષ ક્ષને અશ્વય ક્ષી. ક્ષ ક્ષને અશ્વય ક્ષી. ક્ષ અને ક્ષને અશ્વય શું કહેવાય? ક્ષી, બરાબર. ક્ષને અશ્વય ક્ષી. ક્ષ પછી શું આવે? જ્ઞ. તો જ્ઞ જ્ઞને અશ્વય જ્ઞી. જ્ઞ જ્ઞને અશ્વય જ્ઞી. જ્ઞને અશ્વય શું થાય? જ્ઞી. અડને અશ્વય અડી. ક્ષને અશ્વય ક્ષી અને જ્ઞને અશ્વય જ્ઞી, બરાબર. તો ચાલો હવે આપણે શબ્દ જોઈએ. તો શું છે? બને અશ્વય બી યનિકાનો યા રણ. બિયારણ. બિયારણ એટલે શું તમને ખબર છે? આપણે કોઈ છોડ કે ઝાડ ઉગાડવું હોય તો એને ઉગાડવા માટે જે બીજ લાવીએ ને આપણે, તો એને કહેવાય બિયારણ. આપણે કોઈ પણ વસ્તુ ઉગાડવા માટે એના બીજ લાવીએ છીએ, એને એનું બિયારણ કહેવાય છે. તો બિયારણ કેવી રીતે લખાય? બને અશ્વય બી યનિકાનો યા રણ. બિયારણ. પછી શું છે? મિલકત. તો મિલકત કેવી રીતે લખાય? મ મને અશ્વય મી લકત. તો મને અશ્વય મી લકત. મિલકત એટલે આપણી બધી વસ્તુઓ, આપણી પોતાની જે હોય, આપણું ઘર, એ બધી આપણી શું કહેવાય? મિલકત કહેવાય, બરાબર. આપણી પોતાની વસ્તુ હોય એને કહેવાય મિલકત. તો મિલકત કેવી રીતે લખાય? મ મને અશ્વય મી લકત. એવી રીતે આપણે મિલકત લખીશું. બોલો, મને અશ્વય મી લકત. એ રીતે લખાય મિલકત. ચલો એના પછી શું છે? ઘડિયાળ. તો ઘડિયાળ એટલે શું?
તો આપણે સમય જોવા માટે, ટાઈમ જોવા માટે ઘડિયાળનો યુઝ કરીએ છીએ ને, ઘડિયાળ વાપરીએ છીએ. તો ઘડિયાળ કેવી રીતે લખાય? ઘ ડને અસ્વઈ ડી યાળ, ઘડિયાળ. કેવી રીતે લખાય? ઘ ડને અસ્વઈ ડી યાળ, ઘડિયાળ. બરાબર. પછી નિયમિત, નિયમિત એટલે રોજ, નિયમિત એટલે શું થાય? દરરોજ. તો રેગ્યુલર, નિયમિત એટલે દરરોજ અથવા રેગ્યુલર. બરાબર. તો નિયમિત કેવી રીતે લખીશું? ન નને અસ્વય ની, ય મને અસ્વય મી, ત નિયમિત. કેવી રીતે લખશું? ન નને અસ્વય ની, ય મને અસ્વય મી, ત નિયમિત. બરાબર. એવી રીતે આપણે લખશું. બરાબર. હવે જોઈએ એક્ટિવિટીઝ, પ્રવૃત્તિઓ. તો ત્યાં સુધી તમારે શબ્દો વાંચી અને લખી દેવાના છે. તો હવે આપણે જોઈએ. તો સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો. આપણે સમાન અક્ષરો હોય એના ફરતે વર્તુળ, ગોળ કરવાનું છે. તો ફને હસવાઈ ફી ઉપર અહીંયા વર્તુળ કરેલું છે. તો આપણે ફને હસવાઈ ફી શોધીને એના ઉપર આવી રીતે વર્તુળ કરી દેવાનું. તેની ઉપર ફને હસવાઈ ફી ઉપર. બરાબર. હવે શું છે? કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દો પૂરા કરો. તો આપણે કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરીને શબ્દ પૂરો કરવાનો છે. જેમ કે અહીંયા આપ્યું છે કે શિયાળ, પછી આપણને શું આપ્યું છે? ક અને તા. તો ક નીતા આવે કે ક વીતા આવે? તો ક વને અસ્વય વીતા, કવિતા. શું આવે સાચો શબ્દ? કવિતા. પછી લક, તો તિલક આવે કે ચિલક આવે? હા, તિલક આવે. તો તને અસ્વય તિલક. ચલો, મિશાબ આવે કે હિશાબ આવે? તો હિશાબ. તો હને અસ્વય હિશાબ. આપણે એવી રીતે લખી દઈશું ને. પછી ચને અસ્વય ચી સાથે જોડો. તો આને આપણે ચને અસ્વય ચી સાથે જોડવાનું છે. ચાલો આપણે ચી સાથે જોડી દઈએ. તો આવી રીતે તમને જ્યાં ચી દેખાય ત્યાં આપણે જોડી દેવાનું. પછી જને અસ્વય ઝી સાથે જોડો. તો આપણે જને અસ્વય ઝી સાથે જોડવાનું છે. તો જુઓ, આ રીતે જોડી દેવાનું. બરાબર. ચલો, ચિત્રો જોઈને શબ્દો સાથે જોડો. તો આપણને જે ચિત્રો આપ્યા છે એ ચિત્રોને આપણે તેના શબ્દો સાથે જોડવાનું છે. ચલો, આ શું છે? વિમાન. તો વને અસ્વય વિમાન જોડી દેવાનું. પછી આ શું છે? શિવ. તો સને અસ્વય શિવ. આ શું છે? ટિકિટ. તો ટને અસ્વય ટી, કને અસ્વય કીટ, ટિકિટ. અને આ શું છે? રિક્ષા. રને અસ્વય રિક્ષા. બરાબર. ચાલો, સમાન શબ્દો જોડો. તો આપણે અહીંયા સમાન શબ્દો જોડવાના છે. તો આપણને અહીંયા એક શબ્દ જોડેલો આપ્યો છે, વને હસ્વય વી, ધને હસ્વય ધી, વિધિ. પછી આપણને બીજો શબ્દ આપ્યો છે, દનેકાનો દા, અળને હસ્વય ડીયા, દાડીયા. સામે દાડીયા ક્યાં લખ્યું છે? ત્યાં આપણે જોડી દેવાનું. પછી મ અણને અસ્વય અણી, મણી. તો મણી ક્યાં આપ્યું છે? આપણે જોડી દઈશું. પછી ગ અણને અસ્વય અણી, ત ગણિત. તો આપણે ગણિત સાથે જોડી દઈશું. પછી બને અસ્વય બિયારણ. તો બિયારણ ક્યાં લખ્યું છે? તો ત્યાં આપણે જોડી દઈશું. બરાબર. ચલો, ચિત્ર જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો લખો. તો આપણે ચિત્ર જોઈને કૌંસમાંથી યોગ્ય શબ્દ લખવાનો છે. જેમ કે અહીંયા આપ્યું છે આપણને, મને અસ્વય મિલ લખીને આપ્યું છે ને. તો ચાલો, આ શું છે? આપણે હમણાં ભણ્યા, હા, ઇમારત. તો ઇમારત ક્યાં લખ્યું છે? અહીંયા. તો ઇમારત તમારે આવી રીતે લખી દેવાનું. પછી આ કોણ છે? શિક્ષિકા. ટીચર તમને ભણાવે એ ટીચરને શું કહેવાય? શિક્ષિકા. તો તમારે શિક્ષિકા આ રીતે લખી દેવાનું.
केशी सने अश्वय शीक शने अश्वय क्षी अनेक अनेक अनोका शीक शीका पछी आ शू छे जीराफ। तो जीराफ अपने कौंस माथी शोधी ने लखी देवानू के जने अश्वय जी रने कानो रा फ जीराफ। पछी आ कोण छे क्षत्रिय। तो क्षत्रिय केवी रीते लखशु क्ष पछी तने अश्वय त्री अने य क्षत्रिय। पछी आ शू छे दिशा। आपणने अलग अलग दिशा बतावे छे। तो दने अश्वय दी शने कानो सा दिशा बराबर। चलो हवे आ शब्दों छे ए जोईने आपणे सामे लखवाना छे। तो आ शब्दों तमारे वाँची वाँचीने सामे लखवाना छे बराबर। जेम के दीन ईनाम हिसाब वने अश्वय विचार दने अश्वय दिवस मने अश्वय मिलकत सने नने अश्वय सनी मने अश्वय मीन ने अश्वय नीट मिनिट घने अश्वय डियाळ घडियाळ बराबर। आवी रीते शब्दों तमारे बोली बोली ने लखवाना छे बाळको। तमे बोली बोली ने लखशो ने तो तमने जल्दी आवडी जशे बराबर। तो चलो हवे आपणे मूळाक्षरो क्रममां लखशुं। तो कने अश्वय की खने अश्वय की पछी घने अश्वय गी घने अश्वय गी चने अश्वय ची छने अश्वय छी जने अश्वय जी जने अश्वय जी टने अश्वय टी ठने अश्वय ठी डने अश्वय डी ढने अश्वय ढी अणने अश्वय अणी तने अश्वय ती थने अश्वय थी दने अश्वय दी धने अश्वय दी नने अश्वय नी पने अश्वय पी बराबर। एवी रीते तमारे मूळाक्षरो बधा क्रममां लखी देवाना छे अने बोली बोलीने लखवाना छे। चलो वाँचो अने लखो। तो आ शब्दों पण तमारे वाँचवाना छे अने लखवाना छे बराबर। तो शिखा पति महिला खनिज विलाप किरण अभिनय हिम रवि विजय निखिल क्षत्रिय टिफिन भिखारण गिरी गति तिलक अतिथि निशान हथियार पिरामिड बराबर। आ रीते तमारे शब्दों बोली बोलीने लखवाना छे। चलो वाँचो अने लखो। चलो हीना गिरनार चढ़ नियति रिविजन कर अमित विज्ञान भणाव सविता कविता लख शीला बिल बनाव અનિલ ઘડિયા લખ બરાબર। આવી રીતે આ વાક્યો પણ તમારે વાંચી વાંચીને લખવાના છે બરાબર। તો આ બધા શબ્દો અને વાક્યો તમે વાંચી વાંચીને મોટેથી બોલી બોલીને લખી દેશો ને તો તમે મોટેથી બોલી બોલીને લખશો તો તમને જલ્દી આવડી જશે બરાબર। તો તમારે મોટેથી બોલી બોલીને વાંચી વાંચીને લખવાના છે। ઓકે બાય બાય।